કેમ છો મિત્રો? મજામાં વામજે એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે જોવાના છીએ ધોરણ 6 વિષય વિજ્ઞાનનો પાઠ નંબર 3 એટલે કે એકમ નંબર 3 રેસાથી કાપડ સુધી તેમના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે જોશું. દરેક પ્રશ્ન જવાબને ડિટેલમાં સમજાવવામાં આવશે, જેથી કરીને વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો રહેશે. ઓકે, ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઈક કરો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ચાલો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ. ઓકે, આપણી સમક્ષ આવી ગયો છે પ્રશ્ન નંબર 1. નીચેના રેસાઓને કુદરતી રેસા અને સિન્થેટિક રેસામાં વર્ગીકૃત કરો. વર્ગીકરણ કરવાનું છે, કયા રેસા કુદરતી અને કયા રેસા સિન્થેટિક. સિન્થેટિક એટલે કે માનવ સર્જિત, કુદરતી એટલે કે કુદરત પાસેથી મળી આવતા રેસા. બરોબર? ઓકે, તો ચાલો જોઈ લઈ. તો કે જો અહીંયા રેસાઓના નામ લખ્યા, નાયલોન, ઊન, સૂતર, રેશમ, પોલિએસ્ટર, શણ. બરોબર? આ રેસાઓના નામ છે. તો આમાંથી વર્ગીકરણ કરવાના. તો સૌ પ્રથમ હું કુદરતી રેસા કહીશ. તો કે ઊન, ઊન શું છે? તો કે પ્રાણીઓનું ઊન હોય તેને કાપી લેવામાં આવે અને ઈ રેસા હોય તેનામાંથી કાપડ બનાવવામાં આવે. તો ઊન કુદરતમાંથી મળે છે, પ્રાણી શું છે? કુદરતી વસ્તુ છે. ત્યારબાદ સૂતર, રેશમના કીડા હોય, શણને ઉગાડવામાં આવે. સૂતર એટલે આપણને ખબર છે, કપાસ આપણો. બરોબર? ઓકે, સિન્થેટિક રેસા એટલે કે કારખાનામાં બનતા હોય તેવા. તો કે નાયલોન અને પોલિએસ્ટર કેવા છે? સિન્થેટિક એટલે કે કારખાનામાં બનતા રેસા છે. એમના પછીનો પ્રશ્ન આપણે જોઈ લઈએ છીએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહેવાનું છે, સાચું ખોટું આપણે કહેવાનું છે. ઓકે, તાતણ રેશમમાંથી બનાવાય છે. તો કે ખોટું છે, રેશમમાંથી તાતણા એટલે કે દોરા બનાવાય છે. દોરામાંથી રેશમ નથી બનાવે. જો આ તાતણ એટલે શું થયું? દોરો. બરોબર? દોરો રેશમમાંથી બનાવાય છે. બરોબર? શું કીધું? તાતણ રેશમમાંથી બનાવાય છે. તો કે ખોટી વસ્તુ છે. બરોબર? રેશમમાંથી તાતણો બનાવાય છે, દોરો બનાવાય છે. ઓકે, ડન. એમના પછી, કાંતવું એ રેસા બનાવવાની ક્રિયા છે. તો કે ખોટું, કાંતવું એ રેસા બનાવવાની ક્રિયા નથી. એમના પછી જોશું આપણે, નારિયેળનું બહારનું આવરણ એ શણ છે. તો કે ખોટું, નારિયેળનું જે બહારની બાજુનું આવરણ હોય શણ જેવું જ લાગે, કોથળા જેવું જ લાગે, પરંતુ એ શણ નથી. શણની અલગ વનસ્પતિ થયેલી, સૂતરી હોય ને આપણે સૂતરી બોમ્બ ફોડીએ, એ સૂતરી છે, એક જાતનું શણ છે. બરોબર? એ નારિયેળનો ઉપરનો ભાગ નથી. કપાસમાંથી બીજ દૂર કરવાની ક્રિયાને પિંજણ કહે છે. તો કે ખરું, કપાસ ઉગાડી દો, એની અંદરથી ઓલા બીજ હોય, કપાસિયા કહેતા હોય. બરોબર? એ કપાસિયા દૂર કરવાની ક્રિયાને પિંજવું, પિંજણ કહેવામાં આવે છે. વનસ્પતિના પ્રકાંડ, પ્રકાંડ એટલે શું થાય? ડાળી થાય. બરોબર? એ પ્રકાંડ માંથી રેશમના રેસા મેળવાય છે, ખોટું છે. રેશમ હોય, રેશમના કીડા હોય, અને એ રેશમના કીડા કોસેટોમાંથી રેશમ મેળવાય છે, આપણે એવું ભણ્યા હતા. એમના પછી જોશું, તો કે પોલિએસ્ટર એ કુદરતી રેસા છે. તો કે ખોટું, પોલિએસ્ટર છે એ સિન્થેટિક અથવા તો માનવ સર્જિત રેસા છે. પ્રશ્ન નંબર પહેલો જોયો તો વર્ગીકરણ કર્યું હતું. હવે એમ કહે કે વનસ્પતિના પ્રકાંડમાંથી ખાલી જગ્યાના રેસા મેળવાય છે, તો આપણે રેશમ જવાબ નહીં આવે, તો આવશે શણના રેસા મેળવાય છે. કારણ કે શણ છે એ વનસ્પતિ હોય, તેની ડાળી હોય, તેમને પલાળી અને સૂકવવામાં આવે, સડવા દેવામાં આવે, અને એમનું ઉપરનું આવરણ કાઢી નાખે ડાળીનું, એટલે આપણે સિંદરી, સૂતરી, સૂતરી બોમવાળી એ એમાંથી મળી જાય છે. પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો. પરંતુ ખાલી જગ્યા પહેલા હું તમને થોડીક બીજી વાત કરવા માંગુ છું. આપણા ટેલિગ્રામની પ્લે સ્ટોરમાંથી તમારે ટેલિગ્રામ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. તેમાં ઉપર સર્ચ બટન હશે, તેમાં વામજા એજ્યુકેશન સર્ચ કરવાનું. એટલે તમને આપણું એક ગ્રુપ મળી જશે, અને તે ગ્રુપમાં નીચે જોઈન બટન ઉપર ક્લિક કરી દેવાનું. એમની અંદર અમુક પાઠની, અમુક વિડીયોની PDF ફાઇલો મૂકવામાં આવશે. ત્યારબાદ આપણે એમાં તમને વિડીયોની લિંકો મૂકશું, નોટિફિકેશન તમને સરસ રીતના મળતા રહેશે. મારે તમને કંઈ કહેવું હોય તો હું એની અંદરથી તમને કહીશ, તો ચોક્કસ તેમાં તમે જોઈન થાજો. અને આમની PDF ફાઇલ, બાકી તમને વામજા એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, ટેલિગ્રામ નામની એપ્લિકેશન છે ને, તેમ વામજા એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, તેની અંદરથી તો મળશે જ. પરંતુ જો પહેલી વાર તમે ડાઉનલોડ કરતા હોય તો ધ્યાન રાખજો કે નીચે નાનકડો સાઇન અપ
साइन अप नामनो ऑप्शन हशे। उपर डायरेक्ट फोन नंबर नो नाख देता, नीचे नानकडो साइन अप नामनो ऑप्शन हशे तेनी ऊपर क्लिक करी तमारी डिटेल पहला भरजो, पछी फोन नंबर ना सेक्शन में फोन नंबर नाखी अने लॉगिन करवानो रहेशे। टेलिग्राम में जरूर थी जॉइन थाजो। ओके, अने तमार जेवा हजार थी वधारे विद्यार्थीओ टेलिग्राम में जॉइन छे तेवा ग्रुप में जॉइन थाओ, फेक ग्रुप में जॉइन थाओ नहीं। ओके, वनस्पति ना रेसा खाली जग्या अने खाली जग्या माथी मेळववामां आवे छे, एटले के मेळवाय छे, तो के कपास ना रेसा अने शण ना छोर, एटले के कपास माथी अने शण माथी आपणे वनस्पति जन्य रेसाओ मेळवीए छीए। खाली जग्या एना खाली जग्या प्राणी ज रेसा छे, तो के रेशम अने ऊन आ बे केवा रेसा थिया, प्राणी ज रेसा थिया, प्राणीओ माथी मळता रेसा थिया। एमना पछी जोशुं कपास अने शण ने वनस्पति ना क्या भाग माथी मेळववामां आवे छे, तो के कपास ने कपास ना छोड़े ना फळ माथी, कपास ना झींडवा होय अने झींडवा एटले एक जातनु एमनु फळ थयु, फळ माथी मेळववामां आवे छे। अने क्षण एटले के शण नी डाळीओ होय तेमाथी मेळववामां आवे छे। ज्यारे शण ने शण ना छोड़ ना प्रकांड, जो विज्ञान नी भाषा मां डाळी एटले तमारे लखवानु प्रकांड, प्रकांड एटले डाळी, અને આ પ્રકાંડ શબ્દનો ઉપયોગ આગળના ધોરણોમાં 7, 8, 9, 10, 11, 12 ધોરણોમાં ખૂબ મોટા પાયે થશે, એટલે યાદ રાખી દેજો દાડી એટલે કે પ્રકાંડ। ઓકે, માટી મેળવવામાં આવે છે। એમના પછીનો પ્રશ્ન જોઈ લઈ, નારિયેળના રેસામાંથી બનતી બે વસ્તુના નામ આપો, નારિયેળના રેસામાંથી બનતી, હો તો કે પહેલું છે દોરડા બને અને પગ લૂછણિયા બને, નારિયેળના છોટલા હોય ને એની અંદરથી દોરડા અને પગ લૂછણિયા આ બે જાતની વસ્તુ એની અંદરથી પણ બને છે। છઠ્ઠો પ્રશ્ન, રેસામાંથી તાતણ બનાવવાની પ્રક્રિયા વર્ણવો, રેસા છે એમાંથી તાતણ, જોજો તાતણ અથવા તો તાંતણા, તાંતણા એટલે દોરા, શું થશે દોરા યાદ રાખજો, તાંતણા એટલે દોરા। ઓકે, હવે રેસામાંથી એટલે કે તાતણમાંથી દોરા બનાવવા, સોરી રેસામાંથી તાતણ બનાવવાની એટલે કે રેસામાંથી દોરા બનાવવાની પ્રક્રિયા વર્ણવવાની છે, તો કે રેસામાંથી તાતણ બનાવવાની પ્રક્રિયાને કાંતવું કહે છે, શું કહે, કાંતવાની પ્રક્રિયા કહે છે। દાખલા તરીકે રૂ એટલે કે કપાસ, રૂના જથ્થામાંથી રેસાને બહાર ખેંચીને તેને વાડ ચડાવવામાં, વાડ એટલે આવી રીતના આમાં ફેરવવામાં આવે, વાડ ચડાવવામાં આવે છે, આવે છે, જેથી રેસાઓ જોડાય અને તાતણ બને છે। કાંતવા માટે વપરાતું સાધન તકલી છે, શું છે, તકલી, અને કાપડની મિલોમાં આ ક્રિયા મશીનો વડે કરવામાં આવે, કાપડની મિલો હોય એમાં આ ક્રિયા મશીનો વડે કરવામાં આવે છે, ફટાફટ મશીનો વડે આ ક્રિયાઓ થઈ જતી હોય છે। આની સાથે સાથે સરસ મજાના આ પાઠના આપણા પ્રશ્ન જવાબ પૂરા થાય છે। આશા રાખું છું કે તમને પ્રશ્ન જવાબ સમજાઈ ગયા હશે, મજા પણ આવી હશે, જો મજા આવી છે તો ચોક્કસ મિત્રો વિડીયોને લાઈક કરજો, કેવો વિડીયો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો, તમે કોમેન્ટ કરશો તો મને તમારું નામ ખબર પડશે, કારણ કે હું તમારા તમામની કોમેન્ટો વાંચું છું, તો ચોક્કસ તમે કોમેન્ટ કરો, ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તથા ટેલિગ્રામમાં જોડાઈ જાજો અને વામજા એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, તેમાં ફ્રી મટીરિયલના સેક્શનમાં મટીરિયલ અવેલેબલ હશે। ઓકે, ફરી મળશું એક સરસ મજાના નવા વિડીયો સાથે, ફરી પધારજો, બાય, જય હિન્દ, વંદે માતરમ, આવજો, ધન્યવાદ।